दर्शक शिक्षकों अहीं नितिन भाई चावड़ा उभा छे। बधा बाळको शांतिथी बेसी जाओ। बधानी कृति रजू करवानी आपणने तक मळवानी छे अने तकनी साथे साथे जेटला बाळकोए भाग लीधो छे तो उल्लासने आपणे आपणा मुख्य मेहमान श्रीओ उपस्थित थई चूक्या छे। Ullas 2020-22 આઈ પ્રોગ્રામ જે ચાર સ્તંભ પર રચાયેલો છે એ ચાર સ્તંભ બાળકોના સાંસ્કૃતિક કાર્યક્રમથી મોટિવેશન, બાળકોને પ્રોત્સાહન આપી ઇનામ આપી મોટિવેશન, શિક્ષકો આપણે આ પ્રોગ્રામ તરફ આગળ વધીએ, સ્ટુડન્ટ સેન્ટર, પેરેન્ટ સેન્ટર એન્ડ ટીચર સેન્ટર અને તમારા બધા ઉપસ્થિત ગેસ્ટ સેન્ટર એવા આ પ્રોગ્રામની શરૂઆત આપણે ફિઝિકલી અને મેન્ટલી અહીંયા ઉપસ્થિત રહીને કરીએ અને આઈ તરબતર ઉર્જાથી જે સાંજ છે એને આપણે છાણીએ અને માણીએ તો બધા સાથે મળી અને પૂરેપૂરા 100% આપીને આઈ ઉલ્લાસ સફર 2020-22 ને વધાવીએ। આપણી ઇન્ડિયન ટ્રેડિશન પ્રમાણે ડિવાઇન પાવરની યાદ કરીએ તો ગણેશ વંદના માટે જે સિંહપરાગમ્ય શાળાની બાળાઓને આપણે ઇન્વાઇટ કરીએ કે તેઓ એક દિવ્ય વાતાવરણ સાથે પ્રેયર કરી અને આ કાર્યક્રમની શરૂઆત કરે જે સિંહપરાગમ્ય શાળાની બાળાઓ। ગણેશ વંદના જે કથક કૃત્ય છે
स्वागत प्रवचन करूं ये पहला तुमने खुशी ना समाचार आपी दो कि आपने बच्चे थोड़ी ज्वार में केंद्रीय मंत्री श्री परसोत्तम भाई रूपाला साहेब अपना कार्यक्रम में थोड़ी क्षणों में अपने बच्चे पधारी रहा है। अपने जोरदार तालियों की बधाई है। અને જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયા પણ તેમની સાથે અહીં આવે છે। સૌપ્રથમ મુકેશભાઈ સંગાણી કૌશિકભાઈ વેકરિયાના માર્ગદર્શનમાં નગરપાલિકાની ચૂંટણી થઈ। ચૂંટણીમાં 44 સભ્યોમાંથી 35 સભ્યો સાથે જવલંત વિજય થઈ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું। ત્યારબાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી થઈ અને એમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આખી ટીમ બિનહરીફ ચૂંટાઈ આવી અને 12 જુલાઈ 2021 ના રોજ અમે ચાર્જ સંભાળી અને અમરેલી શહેરમાં જેટલી સ્કૂલો આવે છે 13 સ્કૂલો જે આવે છે એમાં અત્યાર સુધી તમે લગભગ ઘણા વર્ષોથી સરકારી શાળામાં અભ્યાસ કરતા હશો, તમારી સ્કૂલમાં કાર્યક્રમ થતા હશે, તમારી સ્કૂલમાં વાર્ષિકોત્સવ થતો હશે, પણ એક સાથે અમરેલી શહેરની તમામ સરકારી શાળામાં એક સાથે વાર્ષિકોત્સવ થાય અને બાળકોમાં જે શક્તિ છુપાયેલી છે એ શક્તિને આપણે વાલીઓ અને અમરેલી શહેરના શિક્ષણવિદ શ્રેષ્ઠીઓ સાથે આપણે આવો સરસ સાંજના વાતાવરણમાં આપણે કાર્યક્રમ નિહાળીએ। કાર્યક્રમ નિહાળીએ અને આપણા બાળકમાં જે શક્તિ પડેલી છે તેમને અહીંયા આપની સમક્ષ બાળક આપણી કૃતિ રજૂ કરતો હોય અને એને સમગ્ર શહેરના વેપારીઓ શહેરની જનતા એને મોટિવેટિવ કરવા અહીંયા આપની સમક્ષ ઉપસ્થિત હોય। અમે 12/7/2021 ના રોજ ચાર સંભાળ્યા પછી પેલાના જે સ્કૂલો આવે છે એમના આચાર્ય શ્રીઓ ટેટ પાસ છે, ક્વોલિફાઈડ છે, તમામ શિક્ષકો એટલા સરસ ક્વોલિફાઈડ, પોતે શિક્ષણ ઉપરાંત પોતે આગળ વધ્યા છે, એ શિક્ષકોને પણ આજે આપણે સન્માન કરવાના છે। તો એવા સારી આવડત ધરાવતા શિક્ષકો પાસે આપનું બાળક ભણતું હોય ત્યારે વધુમાં વધુ એને સારામાં સારું શિક્ષણ કઈ રીતે આપણે આપી શકીએ અને અમે ચર્ચા કરતા હતા ત્યારે મુકેશભાઈએ નગરપાલિકાના પ્રમુખ બેન શ્રી મનીષાબેન, કારોબારી ચેરમેન સુરેશભાઈ, શેખવા ઉપપ્રમુખ રમાબેન એ બધાએ એવું કીધું કે ભાઈ નગરપાલિકાના આપણે શિક્ષણ ક્ષેત્રે જે કાંઈ કરવું પડે એ આપણે આખી ટીમ સાથે મળી અને શિક્ષણ ક્ષેત્રમાં અમરેલી શહેરમાં જે છે અત્યારે સ્તર એની કરતાં આપણે સુધારવું છે। તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના આ વાર્ષિકોત્સવમાં આપણી વચ્ચે ઉપસ્થિત નગરપાલિકાના પ્રમુખ શ્રી બેન શ્રી મનીષાબેન રાવાણી, મારા સાથી મિત્ર, મારા માર્ગદર્શક અને અત્યારે એ પહોંચાડવામાં જેમનો સિંહ ફાળો છે એવા આપણા મુખ્ય મહેમાન શ્રી મુકેશભાઈ સંગાણી તેમજ નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી રમાબેન મહેતા,
કારોબારી ચેરમેન સુરેશભાઈ શેખવા, ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન બ્રિજેશભાઈ કુરુંદલે, અમરેલી શહેર ભાજપના પ્રમુખ શ્રી ભાવેશભાઈ સોઢા, શાસક પક્ષના નેતા બીનાબેન વણજારા, નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી હિતેશભાઈ પટેલ, મારા સાથી મિત્ર વાઇસ ચેરમેન શ્રી દામજીભાઈ ગોલ, શાસનાધિકારી શ્રી ધીરજભાઈ બગરા અને શિક્ષણવિદ શ્રી હંમેશા મને શિક્ષણ ક્ષેત્રે માર્ગદર્શન મળતું રહ્યું છે એવા બિપિનભાઈ જોશી, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કાળુભાઈ માનસુરિયા, જેમણે એવું કીધું છે કે આવતા વર્ષથી આપણા તમામ સ્કૂલના બાળકો માટે વાર્તા રે વાર્તા અને બાળકોને કલરવ બાળકોને જ્ઞાન સાથે ગમત આપવાનું જેમણે બીડું જેવું છે એવા શિક્ષણવિદ શ્રી કાચા સાહેબ, દેવ મુરારી સાહેબ, આ અત્યારે આપણે જે જગ્યાએ કાર્યક્રમ માણી રહ્યા છીએ એમના ડાયરેક્ટર નિલેશભાઈ પાઠક, આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા જે અમને મદદરૂપ થયા છે એવા કેતનભાઈ સોની, દિનેશભાઈ સરૈયા તથા મારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ટીમ, અને જે કાર્યક્રમ જેના થકી આપણે ઉજળો કરવા જઈ રહ્યા છીએ એવા મારી શિક્ષણ સમિતિની ટીમના આચાર્યશ્રીઓ, તમામ શિક્ષકશ્રીઓ, પ્રવાસી શિક્ષકશ્રીઓ, અને હું તો ફોન કરીને કહી દઉં કે આટલું આટલું કરવાનું પણ રાતે 11 વાગે કે 12 વાગે એની પરવા કર્યા વગર ઓફિસમાં બધું આ પેપર વર્ક આખો આ કાર્યક્રમને આખરીઓ પાઇપો હોય એવા સંદીપભાઈ મામજા, રજનીભાઈ સોલંકી અને તેલીભાઈ. તો મિત્રો, કોઈ મારા એકથી કે કોઈ શિક્ષક એકથી આ કાર્યક્રમ નથી થતો, પણ બધાના સમન્વયથી એક ટીમ વર્કથી જ્યારે આપણે કામ કરવા જઈ રહ્યા છીએ ત્યારે આગામી દિવસોમાં સરકારી શાળા એટલે પ્રવેશ મેળવવા માટે લોકોએ વેઇટિંગમાં ઊભું રહેવું પડશે એવી પરિસ્થિતિ અને નિર્માણ આપણે કરવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થીઓને તમામ ભૌતિક સુવિધા સાથે સારામાં સારું શિક્ષણ મળે, તમને જણાવતા મને આનંદ થાય છે કે આખા અમરેલી શહેરમાંથી એકમાત્ર સ્કૂલ ઓફ એક્સિલન્સમાં, સ્કૂલ ઓફ એક્સિલન્સ એટલે એને આખે આખી ડિજિટલી સ્કૂલ અને સરકાર શ્રી કેન્દ્ર સરકારના ધારાધોરણ મુજબ જે સ્કૂલ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ, અને એકમાત્ર સ્કૂલ આપણી આખા અમરેલીમાંથી, એક પણ પ્રાઇવેટ સ્કૂલ પસંદ નથી થાય, સરકારી સ્કૂલમાંથી એકમાત્ર સ્કૂલ પસંદ થઈ છે એની આપણી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા છે, ઈ બદલ ઈ શાળાના આચાર્ય અને ટીમને પણ અભિનંદન. અત્યારે આપણે રોકડિયાપુરા પ્રાથમિક શાળામાં જ્ઞાન કુંજ પ્રોજેક્ટ દ્વારા પ્રોજેક્ટરથી ડિજિટલ બોર્ડથી આપણે અભ્યાસ કરાવી રહ્યા છીએ, અને કોરોના કાળમાં તમારા શિક્ષકશ્રીઓએ જે તમને ઓનલાઈન શિક્ષણ આપ્યું હતું એમાં આપણે સેન્ટ્રલાઇઝેશન ઓનલાઈન કરી અને એક સાથે બધા બાળકોને ઓનલાઈન શિક્ષણ મળે ઈ માટે આપણે જે કોરોના કાળમાં પ્રયત્નો કર્યા હતા, અને તમને જણાવતા આનંદ થાય છે કે આ વર્ષે અત્યારે જે ચાલુ વર્ષ છે તેમાં આપણી જે સંખ્યા હતી એમાં 700ની સંખ્યાનો વધારો થયો. ઈ એક આપણી માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ટીમ માટે અને આપણી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ટીમ માટે સિદ્ધિ કહેવાય. આગામી દિવસોમાં આપણે શિક્ષણનું સ્તર અને શિક્ષણમાં જે અત્યારે વિવિધ મોટા શહેરોમાં જે પ્રમાણેની શિક્ષણ પદ્ધતિ છે એ પણ આપણે આગામી દિવસોમાં એને પણ અનુસરવા જઈ રહ્યા છીએ. આપણી સ્કૂલમાં જેસિંગપુરા કન્યા શાળામાં જે હમણાં વાંચન સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ આપણે વિદ્યાર્થીની ત્યાં પસંદ થઈ, જિલ્લા કક્ષાએ આખા જિલ્લામાંથી પહેલો નંબર લાવો એ કાંઈ નાની સુની વાત નથી. જિલ્લામાં કેટલી સ્કૂલ છે, ઘણી બધી સ્કૂલ છે, એમાંથી આપણી શાળાની વિદ્યાર્થીની એ વાંચન સ્પર્ધામાં પ્રથમ નંબરે આવે અને રાજ્ય કક્ષામાં ભાગ લેવા જાય
ઈ આપણી માટે ગૌરવની વાત કહેવાય અને આજી આ શરૂઆત છે આવનારા દિવસોમાં આવતા નવા સત્રમાં ટીમ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમરેલી નગરપાલિકાના સહકારથી શિક્ષણનું સ્તર સારામાં સારું થાય ઈ માટે સતત પ્રયત્નશીલ રહેશે વંદે માતરમ ભારત માતા કી જય આજે આપ બધાનું હું સ્વાગત કરતા ગર્વની લાગણી અનુભવું છું વંદે માતરમ તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુમા અમૃતમ ગમય ઓમ શાંતિની 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 अपनी वच्चे
જિલ્લા શિક્ષણ જિલ્લા ભાજપના મહામંત્રી ભૂપેન્દ્રભાઈ બચિયા પછી આપણી વચ્ચે ઉપર અને ભાવનાબેન મંડલિયાનું સન્માન કરશે. પ્રકાશભાઈ સોની અને દિનેશભાઈ સરૈયા સહિતના મહાનુભાવ ઉપસ્થિત હોય તો આપણે સૌનું તાળીઓના નાદથી આપણે એમનું સ્વાગત કરીશું. અમરેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વાર્ષિક ઉત્સવના પ્રસંગમાં સોનામાં સુવામ બોલે એમ આપજે તમને અચાનક લાભ મળી ગયો એવા આપણા કેન્દ્રીય મંત્રી અમારા વડીલ પુરુષોત્તમભાઈ રૂપાલા સાહેબ જેમને આપણે 108 થી ઓળખીએ છીએ તેવા આપણા સૌના લોકમાંડીલા સાંસદ શ્રી નારાયણભાઈ કાછડિયા હર હંમેશ અમરેલીના પ્રશ્નો માટે 24 કલાક જાગતા અને જ્યારે પણ ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકર્તા ફોન કરે ત્યારે એને સંતોષકારક જવાબ થઈ લે એને રીતે પણ એવા નવયુવાન મારા સાથી મિત્ર કૌશિકભાઈ વેકરિયા મારા પ્રોટોકોલ જેવો લાગે એવા જ અમરેલીના શ્વેત ક્રાંતિના પ્રણેતર કહી શકીએ તેવા અશ્વિનભાઈ સાવલિયા નગરપાલિકાના પ્રમુખ શ્રી મનીષાબેન નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી કારોબારી ચેરમેન શ્રી ટાઉન પ્લાનિંગ ચેરમેન શ્રી જિલ્લા પંચાયતના પ્રમુખ સ્વામી શ્રી જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી રાજેશભાઈ ભૂપેન્દ્રભાઈ અમારા ગુરુજન હરમેશ જન માર્ગદર્શન બીપીભાઈ નામ લઈએ તો ભરતભાઈ જનસિંહભાઈ લઈને તમામ ના લઈ શકીએ એવા મંચસ્થ તમામ આગેવાનો નગર પાલિકાના શિક્ષણ સમિતિના નેતા નીચે જે બાળકો અભ્યાસ કરે છે તેવા બાળકો ભાઈઓ બહેનો અને માતા આમ તો આજે આપણે સાહેબનો લાભ મળ્યો છે તો મને એટલા માટે પહેલા વહેલા તો કહેવું પડે કે જેની સહીથી આ શિક્ષણ સમિતિનું પેમેન્ટ થતું થાય ઈ શિક્ષણ સમિતિનો આજે વાર્ષિક ઉત્સવમાં એક કેન્દ્રીય મંત્રી તરીકે સાહેબ અહીં હાજર હોય ત્યારે આનાથી વિશેષ ગૌરવ એક પણ ના લે અને એ પણ એક વસ્તુ છે કે આ શિક્ષણ સમિતિ બની ત્યારથી લઈ પહેલો એવો વાર્ષિક ઉત્સવ સાહેબ આપેલો એવો થાય એટલે આ શિક્ષણ સમિતિની ટીમને અને નગરપાલિકાને અભિનંદન આજ સુધી અલગ અલગ પ્રકારના મેં તુષારભાઈ એક ગુરુ ભેટા થતું વાત કરતા હતા કે આપણે અત્યારે જે સમાજમાં જે દોડ છે કે ભાઈ ઇંગ્લિશ સ્કૂલ હોવી જોઈએ તો આપણે સરકારી સ્કૂલમાં પછી કે ઇંગ્લિશ નથી સ્કૂલ તો કે આપણે કેમ ન થઈ શકે કે થઈ શકે તો તુષારભાઈ કે આપણે ટ્રાય કરીએ અહીંથી એક આખી ઇંગ્લિશ સ્કૂલ માટેની પ્રપોઝલ મોકલી તો એ એક ગૌરવ એટલા માટે અમરેલી નગર શિક્ષણ સમિતિના ચેરમેન જેવી કમિટી લઈને તમામે લેવું જોઈએ કે સાહેબ આ પ્રપોઝલ ગવર્મેન્ટમાં ગયા પછી આખા ગુજરાતમાં એનું અમલવારી ને એ પરિપત્રના આધારે અહીંથી જે પ્રપોઝલ કેવી હતી એ પ્રપોઝલ ઉપર આખી જરૂર કરીને દરેક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને મોકલી એવી આ શિક્ષણ સમિતિના જ્યારે તમામ સભ્યો એક સક્રિય રીતે કામ કરી રહ્યા છે તેવા તમામ સદસ્યને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ભારત માતા કી અને શિક્ષણ સમિતિ વિશે આપણને સૌને માહિતી આપશે તુષારભાઈ જોશી. અંતર્ગત જે શાળાઓ આવે એમનો સમૂહમાં વાર્ષિક ઉત્સવ ઉલ્લાસ
2022 ना આજના કાર્યક્રમમાં ઉપસ્થિત અમરેલી જિલ્લાના પનોતા પુત્ર કેન્દ્રીય મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ તથા આપણા લોકલાડીલા જેમણે 108 નું બિરુદ મેળવ્યું જેવા સાંસદ શ્રી નારણભાઈ કાચડિયા જિલ્લા ભાજપના પ્રમુખ મારા મિત્ર શ્રી કૌશિકભાઈ વેકરિયા સારહી યુથ ક્લબ ઓફ અમરેલીના પ્રમુખ શ્રી મુકેશભાઈ સંગાણી અમરેલી શહેરના પ્રથમ નાગરિક શ્રી મનીષાબેન રામાણી અશ્વિનભાઈ સાવલિયા રમાબેન મહેતા રાજેશભાઈ કાપરિયા ડીઓ સાહેબ આમ નામ લઉં બધાને પણ એકવાર મેં સ્વાગત પ્રવચન કરી લીધું પણ ફરીવાર એટલે આવ્યો છું કે સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત થયા તો સાહેબ અમે 12/7/2021 ના રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો ચાર્જ સંભાળ્યા બાદ પહેલા અમે આખી ટીમ બેસી અમરેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને 51 વર્ષ થયા હતા તો ત્યાં સુધી એનો આઈડેન્ટિફાઈ લોગો નો તો એ લોગો પહેલા બનાવી અને આપણા તે સમયના તત્કાલીન શિક્ષણ મંત્રી શ્રી માનનીય ભૂપેન્દ્રભાઈ ચુડાસમા અહીંયા પધાર્યા હતા ત્યારે એમના હસ્તે આ નગરપાલિકાનો શિક્ષણ સમિતિનો લોગો આપણે 51 વર્ષે પ્રથમવાર લોન્ચ કર્યો ત્યારબાદ તરત જ જેમ હમણાં મુકેશભાઈ કીધું એમ કે શહેર ક્ષેત્રમાં નગરપાલિકા ક્ષેત્રમાં સરકારી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એ નહોતી અહીંયા લગભગ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં નથી તો આપણે એની દરખાસ્ત તૈયાર કરાવી અને પ્રપોઝલ સરકારમાં કરી અને લગભગ અત્યારે આવતા સત્રથી આપણે શરૂ કરી શકીએ એ રીતે આપણે લગભગ બધું ત્યાં પ્રોસિજર જે હોય એ આપણે પતી ગયું છે ત્યારબાદ બધા ધોરણ 6-8 ના જે શિક્ષકો છે એને TTW નો કોર્સ ની ટ્રેનિંગ 2 દિવસ બધા શિક્ષકોએ લીધી ટીચર ટ્રેનિંગ વર્કશોપ કે આજનું બાળક કઈ રીતે એને અભ્યાસક્રમ કરાવવો કઈ રીતે અત્યારે 21મી સદીનું બાળક કઈ રીતે આગળ વધે એ માટે 6-8 ધોરણના તમામ શિક્ષકોએ ટીચર ટ્રેનિંગ વર્કશોપ 2 દિવસનો અહીંયા કર્યો એમના પ્રમાણપત્રો એનાયત કર્યા પછી બીજું સાહેબ નગરપાલિકામાં 2015 થી 2016 વચ્ચે જે બાળકો જન્મ્યા હતા એમને આ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આપણી સરકારી શાળાઓમાં પ્રવેશ અપાવવા માટે નગરપાલિકામાંથી જે બાળકો જન્મ્યા હતા એનું લિસ્ટ કઢાવ્યું જે તાલુકાના હતા એ બધાને અલગ કર્યા શહેરમાં હતા એમાં જે સ્કૂલની નજીક આવતા હતા એ શિક્ષકોએ ભાગ પાડી અને એમની ઘરે ઘરે ગયા અને એમના એમને શાળામાં પ્રવેશ અપાવવાની વિનંતી કરી અને શાળામાં પ્રવેશ અપાવડાવ્યો અને લગભગ અંદાજે 700 જેટલા બાળકો આ વર્ષે નવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં એમણે પ્રવેશ મેળવ્યો 700 જેટલા બાળકો એ પ્રવેશ મેળવ્યો એમાં તમામ શિક્ષક મિત્રોએ ઘરે ઘરે જઈ અને એક એક જે આ જન્મા એને ઘરે જઈને એમને સમજાવ્યા અને સરકારી શાળામાં એ પ્રવેશ મેળવ્યો બીજું કોરોના કાળ દરમિયાન સાહેબ ઓનલાઈન શિક્ષણ આપણે બધાને સ્કૂલમાંથી આપવાનું હોય અને બધાની લિંક આપે વિદ્યાર્થીઓને પણ અમે એવું કહ્યું કે અમારે રોકડિયાપુરા પ્રાથમિક શાળા છે એમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ છે એ જ્ઞાનકુંજ પ્રોજેક્ટમાં ડિજિટલ ક્લાસ છે તો ડિજિટલ ક્લાસમાં બધા શિક્ષકોને ટાઈમ ટેબલ બનાવીને એ શિક્ષક ત્યાં ડિજિટલ માધ્યમથી ભણાવે અને આખા શહેરના તમામ જે ધોરણના વિદ્યાર્થી હોય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ભણતા હોય એ બધાને એક જ શિક્ષક ઓનલાઈન શિક્ષણ આપી શકે પણ સ્કૂલ વાઇઝ હતું આપણે એને ઓનલાઈન શિક્ષણ કર્યું એમાં પણ બધા શિક્ષકોએ ટાઈમ ટેબલ બનાવી અને કોરોના કાળ દરમિયાન બધા બાળકોને ઓનલાઈન શિક્ષણ આપ્યું પછી એક સાહેબ નવો પ્રયોગ કર્યો છે આપણે કે અમરેલી શહેરમાં 34 પ્રાથમિક શાળાઓ એવી છે જે સેલ્ફ ફાઇનાન્સ છે અત્યાર સુધી સરકાર એમને ગ્રાન્ટ આપતી પણ કેવું થતું ગ્રાન્ટ આપે આરટીઈને મારફતે 25% રીતનો ગ્રાન્ટ આપે એટલે અમારી પાસે આવે ને સીધી એના ખાતામાં જમા થઈ જાય પણ આપણે 34 સંચાલકોની મીટિંગ કરી અને એમને કીધું કે ભાઈ જેટલા બાળકો આરટીઈમાં ભણે છે એમના વાલીઓની બાળકોની મીટિંગ કરો તમારી સ્કૂલમાં અને અમે અહીંથી ટીમમાં આવીએ એ બાળકોના વાલીઓની મીટિંગ લીધી અમે અને પ્રતિકરૂપે અમે ત્યાં ચેકર પણ કર્યા કે તમને સરકાર 3,000 રૂપિયા દરેક વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ આપે તો એવી 49,50 લાખ રૂપિયા અમરેલી શહેરમાં
637 વિદ્યાર્થીઓને 49 લાખ રૂપિયા સરકાર દર વર્ષે શિષ્યવૃત્તિ આપે સીધા એના ખાતામાં જમા. ઈ ઉપરાંત જે 25% બાળકો છે એમની ફી સરકાર શ્રી સીધા આ પ્રાઇવેટ સ્કૂલોને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોને આપે છે, પણ એમની મીટિંગ રાખીને અમે ત્યાં એમને ચેક વિતરણ કરી અને વાલીઓની મીટિંગ અને વિદ્યાર્થીઓની મીટિંગ કરીને આ એક નવો અમે પ્રયોગ અમરેલી શહેરમાં કર્યો છે. અને લગભગ સાહેબ અંદાજિત 1 વર્ષની ફી અને શિષ્યવૃત્તિ થઈ 2,11,00,000 રૂપિયા સરકાર અમરેલી શહેરમાં આપે. આ ઉપરાંત એક ગણિત ડોક્ટર અબ્દુલ કલામ ગણિત વિજ્ઞાન લેબ છે, એમાં ધોરણ 6-8ના વિદ્યાર્થીઓએ આપણે શરૂ કરી હમણાં આ વર્ષે. એમાં ધોરણ 6-8ના તમામ બાળકો શિક્ષક પાસે શીખતા હોય પણ એ લેબમાં આવીને પોતે જાતે પ્રયોગ કરી શકે એવી સુવિધા ઊભી કરી છે. અને એનું લગભગ 2 મહિના પહેલાં આપણે ઉદ્ઘાટન કર્યું અને સરસ અને પ્રાઇવેટ સ્કૂલોને અને ડીઓ સાહેબને કીધું હતું, મેં ડીઓ સાહેબ બધા હતા, એણે એને મેં કીધું હતું કે તમે તાલુકાની જે શાળાઓ છે એ પણ અહીંયા આવીને એના વિદ્યાર્થીઓનો પ્રવાસ પ્રયોગ કરવા હોય તો અહીં ઓફિસનો સંપર્ક કરી અને એનું ટાઈમ ટેબલ ગોઠવે. તો આવી અત્યારે લગભગ 9 મહિનામાં અમે આ રીતે આટલી શિક્ષણ સમિતિમાં આ રીતે કાર્ય કરી રહ્યા છીએ અને આગામી દિવસોમાં પણ કરશું. વંદે માતરમ ભારત માતા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો વાર્ષિકોત્સવ બધી શાળાઓનો પહેલી વખત થઈ રહ્યો છે એ સાંભળીને એક્સ ચીફ ઓફિસર તરીકે મને ખૂબ આનંદ થયો. હું પ્રત્યક્ષ રીતે આ સંસ્થા સાથે સંકળાયેલો આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા દાંડીના સાંસદ ભાઈ શ્રી નારણભાઈ, જિલ્લા ભાજપના માનનીય પ્રમુખ શ્રી કૌશિકભાઈ, ભાઈ શ્રી અશ્વિનભાઈ, શિક્ષણ સમિતિના ચેરમેન ભાઈ શ્રી તુષારભાઈ, નગરપાલિકાના માનનીય અધ્યક્ષા બેન મનીષાબેન ચંદુભાઈ રાવાણી, ભાઈ શ્રી ફિટિનભાઈ, આપણા શિક્ષણાધિકારી શ્રી પ્રજાપતિ સાહેબ, ભાઈ મુકેશ, તાલુકા ભાજપના પ્રમુખ, નગર ના આપણા અમરેલીના માનનીય પ્રમુખ શ્રી, શાળાના સૌ આચાર્યશ્રીઓ, શિક્ષક ભાઈ બહેનો, વાલા વિદ્યાર્થી બાળકો એમના વાલીઓ, ભાઈ તુષારભાઈને એની સમગ્ર ટીમને, નગરપાલિકાના માનનીય પ્રમુખ શ્રી અને એમની ટીમને હું અંતઃકરણપૂર્વકના અભિનંદન આપું છું કે તમે આ પ્રકારનું વાતાવરણ અમરેલીમાં સર્જવા માટેનો પ્રયાસ છે. તમારી જાણકારી માટે આપણા દેશમાં મફત પ્રાથમિક ફરજિયાત શિક્ષણ વડોદરા રાજ્યમાં શરૂ થયેલું અને એની શરૂઆત અમરેલી પ્રાંતમાંથી થયેલી એ પણ આપણે એક રેકોર્ડ હતો. એમાં આજે આવી એક સુંદર ઘટના સાકાર થઈ રહી છે. હું તો અનાયાસે હાથ સાચા અર્થમાં અતિથિ છું અને આ કાર્યક્રમમાં મારા આવવાને કારણે બીજી ઘણી એનોમલી ઊભી થઈ છે. અમારા પ્રમુખ શ્રી, અમારા સાંસદ શ્રી, આ બધાના ભાષણો તમને સાંભળવા નહીં મળે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને આપણી સરકારી શાળાઓ જે જિલ્લા પંચાયત હસ્તક પણ આપણે ચલાવીએ છીએ એ બંનેના શિક્ષણ ઉપર અને એના શિક્ષણના ગુણવત્તા સામે ખૂબ પ્રશ્નાર્થ હોય અને એના એમાં એના ભાગરૂપે એમાંથી પ્રાઇવેટ સ્કૂલોનો કોન્સેપ્ટ ઊભો થયો અને એ ત્યાં સુધી પહોંચી ગયો
કે પ્રાઇવેટ માં ભણાવો તો જ ભણાય, નહીતર ભણાય જ નહીં. એવું ત્યાં સુધી આપણે એની માનસિકતા ઊભી કરી એને બદલાવવા માટે શિક્ષણ સમિતિ દ્વારા આવો સજાગતા પૂર્વકનો પ્રયાસ કર્યો છે એના માટે હું અભિનંદન કરું. હું મારી ઘણી સભાઓનો એક વિષય છે, મારો પ્રાથમિક શિક્ષણ ખાનગી રીતે ચલાવનારા કોઈ સંસ્થા સામે મારો કોઈ વિરોધ નથી અને એમાં કોઈ ઇન્ટરેસ્ટ પણ નથી, પણ કેજીના વિદ્યાર્થીઓની 1 લાખ રૂપિયા ફી હોય છે. કાચા કેજી જે આપણે ભણતા હતા ત્યાં સુધી ખબર એ નહોતી કે હું કયો કોર્સ છે, અમે વગર કેજી આવીને ગયા. અમારા વખતે તો દાંત જોતા કેટલા દાંત પીડ્યા છે એની ઉપર દાંત જોતા. એમાંથી આ કેજીના 1 લાખ રૂપિયાની ફી, એટલે એ તો શેડર મેનેજમેન્ટનો ભાવ છે. 2-3 વર્ષનું બાળક એનું બીજું તો શું કામ હોય, જે અમારા વખતમાં ફિલ્મમાં અંડરસ્ટાઈન્ડમાં હાથ ઉપર સફેદ કલરની પેલી છારી વગેરે પણ જાણી જાતી, એનો ભાવ 1 લાખ રૂપિયા છે. મારો પોતાનો એવો નમ્ર મત છે કે એમાંથી એને શું મળતું છે એ મને ખ્યાલ નથી, પણ એની માતાઓને એનો બહુ ગૌરવ હોય છે. અમારો છોકરો આ સ્કૂલમાં ભણે છે, આખી શેરીમાં 4 વખત કે રોજ. અને બીજાના છોકરા જેને એડમિશન ન મળ્યું હોય ખાસ કરીને એને ઘેરે છે. આ માનસિકતામાંથી સરકારી વ્યવસ્થાના ભાગરૂપે એ બાળકોને પુનશ્ચ આપણી શાળાઓમાં પ્રસ્થાપિત કરીએ અને એનું સ્તર સુધારવા માટેનો પ્રયાસ કરવા માટેનો આ એક પ્રયાસ ગણાશે. એટલે મને એવું લાગે છે કે વર્તમાન સમયમાં શિક્ષણ પ્રધાનિકાની અંદર કશું નવું કરી છૂટવા માટેની પહેલ અમરેલી નગરપાલિકા અને શિક્ષણ સમિતિ દ્વારા થઈ છે એવો આ કાર્યક્રમના માધ્યમથી સંદેશ. યોગાયોગ ભારત સરકારે એમાં જોડાણ, હું નથી માનતો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કોઈ કાર્યક્રમ આવે ભારત સરકાર જોડાણ. હું આવતો આ કાર્યક્રમોમાં આપણું શાળા તપાસણી આરોગ્ય તપાસણીના કાર્યક્રમમાં ડોક્ટર કોરડિયા મારા મિત્ર હતા એટલે એમના થકી હું આ કાર્યક્રમોની સાથે ઘણી વખત જોડાયેલો. હરસણભાઈ બથવાર મને ઘણી વખત લઈ આવતા એમના કારણે પણ હું આ કાર્યક્રમોની સાથે જોડાતો. બથવાર સાહેબને આમાં રુચિ ખૂબ હતી. આજે વાર્ષિકોત્સવ અને એ બધી શાળાઓનો સંયુક્ત અને આટલા બધા મહાનુભાવોને ઉપસ્થિત રાખી અને કાર્યક્રમની ગરિમા બનાવવાનો આયોજન કરવાનો જેને પણ વિચાર આવ્યો હોય એને વ્યક્તિગત પણ મારા અભિનંદન. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં કામ કરતા શિક્ષક ભાઈ બહેનોને હું અભિનંદન પણ આપું છું અને વિનંતી પણ કરું છું કે તમારી પાસે બાળકોને એમના વાલીઓ મૂકી જાય છે. મને તુષારભાઈની વાત બહુ ગમી, એમણે 6 વર્ષનો ગેપ કાઢીને જન્મ તારીખના આધારે બાળકોને ગોતવા મૂકી જાય, ધન્યવાદ કહેવાય, આ પાયાનું કામ કહેવાય. મેં આવું હેન્ડલું નથી, પહેલાં આપણે ગામડાઓમાં શિક્ષકો નોંધણી કરવા માટે નીકળતા બાળકોને દાખલ કરવા માટે, હવે એ નગરમાં તો એવું થતું જ નહીં અને એને કારણે ઘણી વખત તો ઘણા વાલીઓને તો બહારથી આવેલા હોય, નવા નવા માણસો હોય ગામમાં રહેતા હોય, કુટુંબ પરિવાર હોય નહીં, ઓળખાણ પણ હોય નહીં, એમને એમના બાળકને ક્યાં મૂકવું, તો એ આદર્શ પડોશ બાળક જ્યાં કે ત્યાં મૂકી આવે અને પછી એની ફી, સ્કૂલ બસ ને ટિફિન બસ ને પછી એની સાથેની જેટલી ચીજો હોય એ એને પરવડે કે ન પરવડે એ એને લાગુ પડી જાય. એને બદલે એને આપણી આ સંસ્થાની સાથે જોડવા માટેનો એક પ્રયાસ જે શિક્ષણ સમિતિ દ્વારા થયો છે એટલે એમને એ પ્રશંસનીય પ્રયાસ કહેવાય.
શિક્ષક ભાઈ બહેનોને મારી વિનંતી છે કે પ્રાથમિક શિક્ષણની જે સ્કૂલો છે, જે ખાનગી સ્કૂલો છે, જેમાં ખૂબ ઊંચી ફી લઈને બાળકોને ભણાવવાનો પ્રયાસ થાય છે, ઈ શિક્ષકોને જે પગાર મળે છે એની કરતા વધારે પગાર તમને આ સંસ્થાના માધ્યમથી મળે છે. આ વાતનો પણ શિક્ષક ભાઈ બહેનોએ નોંધ લેવા જેવું છે. અને એના કારણે આપણે એનું પ્રમાણિક વળતર આપવું જોઈએ. હું શિક્ષકોની કામગીરીની ટીકા કરવાનો મારો કોઈ દિવસ ઈરાદો ન હોય, કારણ કે હું પણ મૂળે શિક્ષક છું. એટલે શિક્ષકોને માટે કઈ નબળી વાત કરવાનો મારો ઈરાદો નથી, પણ વાલીઓ પોતાના સંતાનોને તમારી ઉપર, ભગવાનની ઉપર ભરોસો હોય એટલો ભરોસો મૂકીને છોડી જાય છે અને એની પાસે રહે એની કરતા વધારે સમય તમારી પાસે રહે છે. અને બાળકોની એક માનસિકતા હોય છે, એ એના મા બાપનું ન માને પણ એ શિક્ષકનું માને, એ બાળકની એક માનસિકતા હોય છે. આ બે વસ્તુનો સદુપયોગ કરીને આપણે બાળકોમાં મહત્તમ એનો વિકાસ થાય એ માટેનો પ્રયાસ આપણો સમય હોય એ દરમિયાન આપણે કરી લેવો જોઈએ. એમાં આળસ કે ગફલત રાખી અને બાળકોને વિકાસની અંદર, એના વ્યક્તિત્વના વિકાસની અંદર અવરોધ ન થાય એ માટેનો પ્રયાસ કરવો. વાલીઓને મારી વિનંતી છે, હું બે પ્રસંગો ઘણી કથાઓમાં મને બોલવાનો મોકો મળીને કહું છું. એક રામાયણનો પ્રસંગ છે ને એક મહાભારતનો. રામાયણની અંદર ભગવાન શ્રી રામે વાલીનો વધ કર્યો એ પ્રસંગ બહુ જાણીતો. વાલી આહત થઈને પડી ગયો, પછી એને ભગવાનને બે ત્રણ સીધા સવાલ પણ પૂછ્યા હતા. હવે તમે તો ભગવાન છો, તમારે સુગ્રીવને હું એમાં વાલો દવલો કરવો એને તમને શું જરૂર પડી? જેનો જવાબ બહુ રામે બહુ સ્પષ્ટ નથી આપ્યો. રામને મૂંઝવે એવા સવાલ પૂછવાની કુને વાલીમાં હતી? વાલીને વાનર માનીને આપણે છોડી દેવા જેવું પાત્ર નથી. એને પોતાનો વધ થયા પછી અને હવે એને ખબર પડી કે હવે સંસાર છોડવાનો છે, એ વખતે એના પુત્ર અંગદને બોલાવીને એનું કાંડું રામને માંગ્યું. તમે વિચાર કરો, જેણે એને માર્યો હતો, જે એનો વધ કરનાર વ્યક્તિ હતો, એના હાથમાં પોતાના બાળકની સલામતી રહેશે એવું માની અને પોતાના બાળકને વાલીના હાથમાં મૂક્યો. એટલે તે દિવસથી આ પ્રથા ચાલુ થઈ છે કે બાપની સહી ન હોય વાલીની નહીં. અત્યારે શું હાલે છે? વાલીની સહી એટલે ક્યાંથી આવી? તે કાળથી શરૂ થયું છે. વાલીએ પોતાનો છોકરો પોતાને મારનાર વ્યક્તિના હાથમાં મૂક્યો, એનો અર્થ એ થાય છે કે પોતાના બાળકનું ભાવિ ક્યાં સલામત છે એ વિચારી અને બાળકને ક્યાં મૂકવું એનો યોગ્ય નિર્ણય કરે એનું નામ વાલી. અને સમજવું જોઈએ, એટલે ત્યાંથી આ વાલી શબ્દનો પ્રયોગ આવ્યો છે. મારા ગામમાં તો આને લીધે મોટી ગરબડ થઈ. સાહેબે કીધું છે વાલીની શૈલી આવો, છોકરો અમારા ગામમાં વાલી બેન ભરવાડે છે એની પાણી ભાઈ જાય ત્યાં હું કેમ નો ફીટ બોલો કે સહી કરી ગયો સાહેબે